નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણી શાળાના ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય શ્રી કૃષ્ણ સુપ્રભાત ચાલો તો આજે આપણે ધોરણ ત્રણમાં વિષય છે અંગ્રેજી જેમાં આપણે જોશું ટેસ્ટ નંબર છ એટલે કે આપણે જે લેસન નંબર ચોવીસ અને પચીસ જોયા હતા તેના જ અહીંયા આપણને પ્રશ્ન પૂછેલા છે એટલે કે એક જાતની ટેસ્ટ છે ટેસ્ટ નંબર છ એમાં જે આપણે શીખી ગયા તેના જ પ્રશ્નો છે આપણે તેના જવાબ લખવાના છે ચાલો તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાનું પુસ્તક કાઢશે અને પેન્સિલ ઇરેઝર સાથે રાખશે ચાલો પ્રશ્ન નંબર એક જોઈશું નીચેની ખાલી જગ્યામાં ખૂટતા વારના નામ લખો તો આપણે લેસન નંબર ચોવીસમાં વારના નામ લેસન નંબર પચીસમાં વારના નામ જોઈ ગયા તેનો અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ તો અહીંયા આપણને શું આપેલું છે તો વારના નામ આપેલા છે તેના પછીનો જે ખૂટતો આવે તે વારનું નામ આપણે લખવાનું છે તો ચાલો પહેલું છે સન્ડે સન્ડે એટલે કે રવિવાર પછી છે મંડે તો મંડે એટલે સોમવાર મંડે પછી આપેલું છે ટ્યુઝડે તો ટ્યુઝડે એટલે શું થશે તો કે મંગળવાર ટ્યુઝડે પછી આપણે લખવાનું છે તો ટ્યુઝડે પછીનો કયો વાર આવશે તો ટ્યુઝડે પછી કયો આવશે તો કે વેનસ તો ત્યાં આપણે વારનું નામ લખશું વેનસ તેના પછી વેનસડે પછી કયો વાર આવે તો કે થર્સડે ડે વેનસડે એટલે બુધવાર અને થર્સડે એટલે ગુરુવાર તો ત્યાં આપણે થર્સડે ડે લખશું થર્સ પછી આવશે ફ્રાઇડે ફ્રાઈડે એટલે કે શુક્રવાર શુક્રવાર પછી કયો વાર આવે તો કે શનિવાર શનિવાર છે તેને આપણે શું કહેશું અંગ્રેજી ઉચ્ચારમાં તો કે સેટરડે તો ત્યાં આપણે સેટરડે લખશું તો પ્રશ્ન પહેલો શું હતો કે વારના ખૂટતા નામ લખો જે જે વારના નામ નથી લખેલા તે આપણે લખવાના હતા તો બધા વિદ્યાર્થીઓને મેં વારના નામ પાકા કરવાના કીધા હતા તો બધાને પાકા થઈ ગયા હશે ચાલો એક વખત આપણે તે બોલશું સન્ડે એટલે રવિવાર મંડે એટલે સોમવાર ટ્યુઝડે એટલે મંગળવાર વેનસડે એટલે બુધવાર થર્સડે એટલે ગુરુવાર ફ્રાઈડે એટલે શુક્રવાર અને સેટરડે એટલે શનિવાર ચાલો તેના પછી પ્રશ્ન બે નીચેના વિરોધી જાતિના શબ્દ લખો તો આપણે લેસન નંબર પચીસમાં કુટુંબના સભ્યના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ જોયા હતા આપણે તો અહીંયા આપણને તેના જ પ્રશ્ન પૂછેલા છે કે વિરોધી લખો જેમ કે આપણે કલસોરમાં આવે કે વિરોધી એટલે કે વિરોધાર્થી શબ્દ લખો તો આપણે શું લખીએ શું થાય નીચે પછી આવી રીતે ઘણા બધા આપણને આગળ પાછળ એવા વિરોધી શબ્દ આપેલા હોય છે તો એવી જ રીતે અહીંયા જે કુટુંબના સભ્યના નામ છે તેના વિરોધી શબ્દ આપણે લખવાના છે પેલું આપણને ઉદાહરણ આપેલું છે કે મધર હોય તો એનો વિરોધી શું થાય તો કે ફાધર મધર અને ફાધર મધર એટલે કે માતા અને ફાધર એટલે પિતા એવી જ રીતે બ્રધર બ્રધર એટલે કે ભાઈ તો ભાઈનો વિરોધા જાતિના શબ્દમાં શું આવશે તો કે બહેન ભાઈ બહેન કહીએ ને આપણે તો બ્રધર છે તો શું કહેવાશે સામે સિસ્ટર તો ત્યાં આપણે શબ્દ લખશું સિસ્ટર તેના પછી જુઓ ત્રીજું તો કે સન સન એટલે શું થાય તો કે પુત્ર પુત્રનો વિરોધી થશે પુત્રી તો પુત્રીને આપણે શું કહેશું તો કે ડોટર બ્રધરનું વિરોધી થશે સિસ્ટર અને સનનું વિરોધી થાશે ડોટર ચાલો તેના પછી જો નેવ્યુ નેવ્યુ એટલે શું થશે તો કે ભત્રીજો તો ભત્રીજો છે એનો વિરોધી શું થાય તો કે ભત્રીજી ભત્રીજીને શું કહેશું આપણે તો કે નિશ નેવ્યુ એનો વિરોધી જાતિના શબ્દમાં શું થશે નિસ પછી ગ્રેન્ડ ફાધર ગ્રેન્ડ ફાધર એટલે શું થાય તો કે દાદા અથવા નાના તો દાદા હોય તો વિરોધાર્થી શબ્દ દાદી અને નાના હોય તો વિરોધાર્થી શબ્દ નાની તો અહીંયા ગ્રેન્ડ ફાધર છે એટલે એનું વિરોધી શું થશે ગ્રેન્ડ મધર એટલે દાદા અને દાદી ચાલો તેના પછી જોવો જોઈએ અંકલ અંકલ એટલે થાય કાકા મામા માસા અને ફુવા તો અંકલ છે એનું વિરોધી શું થશે તો કે આન્ટ આંટ એટલે કાકી મામી માસી અને ફઈ અંકલનું વિરોધીમાં આવશે આન્ટ તો આપણે શું વિરોધાર્થીમાં જોયું મધરનું વિરોધાર્થી ફાધર બ્રધર તો સિસ્ટર સન એટલે ડોટર નેવ્યુમાં નીસ ગ્રેન્ડ ફાધર તો ગ્રેન્ડ મધર અંકલ તો આન્ટ ચાલો તેના પછી આપણને જોડકા આપેલા છે અંગ્રેજીના ઉચ્ચારની સામે ગુજરાતીના અર્થને જોડો ઉચ્ચાર છે તેની સામે આપણે શું કરવાનું છે ગુજરાતીના અર્થ જોડવાના છે પહેલું જોવું ફાધર એટલે શું થાય તો કે ફાધર એટલે થશે પિતા તો આપણે ત્યાં ફાધરને પિતા સાથે જોડશું પછી બીજું જો આન્ટ તો આન્ટ એટલે શું થશે તો કે કાકી તો બીજા શબ્દને આપણે કાકી સાથે જોડશું પછીનું જો સન્ડે તો સન્ડે એટલે કયો વાર થશે જોવો જોઈએ રવિવાર કે શનિવાર સન્ડે એટલે તો રવિવાર તો તે તમને જોડેલું આપેલું છે પછી છે સિસ્ટર તો સિસ્ટર એટલે શું થાય તો કે બહેન તો આપણે તેને બહેન શબ્દ સાથે જોડશું પછી છે સેટરડે તો સેટરડે એટલે કયો વાર થાય તો કે શનિવાર તેને આપણે શનિવાર શબ્દ સાથે જોડશું તેવી જ રીતે બાજુમાં બીજું જોડકું આપેલું છે કે ગ્રેન્ડ ફાધર તો ગ્રેન્ડ ફાધર એટલે શું થાય ભત્રીજી થાય દાદા થાય કે કાકા થાય તો ગ્રેન્ડ એટલે તો બધા વિદ્યાર્થીને ખબર હશે ને હવે શું થાય કે દાદા તો ત્યાં આપણે જોડશું પછી થર્સડે થર્સડે એટલે કયો વાર થશે સોમવાર કે ગુરુવાર તો કે થર્સડે એટલે કયો વાર થશે તો કે ગુરુવાર તેના પછી અંકલ અંકલ એટલે શું થશે ભત્રીજી કે કાકા થશે તો અંકલ એટલે શું થશે તો કે કાકા તે શબ્દો સાથે આપણે તેને જોડીશું ચાલો પછી મંડે તો મંડે એટલે કયો વાર થશે તો કે સન્ડે એટલે રવિવાર અને મંડે એટલે સોમવાર તો આપણે તેને સોમવાર સાથે જોડીશું પછી નીસ તો નિસ એટલે શું થાશે તો નેવ્યું એટલે ભત્રીજો અને નિશ એટલે ભત્રીજી તો તેને આપણે ત્યાં જોડશું જે વિદ્યાર્થીને ઉચ્ચાર અને અર્થ પાકા નથી થયા એમને ફરજિયાત અને વ્યવસ્થિત પાકા કરવાના રહેશે ચાલો તેના પછી જોવો જોઈએ પ્રશ્ન નંબર ચાર ગુજરાતી નામ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો આપણને શું આપેલું છે ગુજરાતીના નામ એની સામે આપણે શું લખવાનું છે ઉચ્ચાર લખવાના છે બધા વિદ્યાર્થી પેપરમાં ખાસ વ્યવસ્થિત સૂચના વાંચવાની છે ગઈ પરીક્ષામાં ઘણા વ્યક્તિ અંગ્રેજીના પેપરમાં ભૂલ કરે છે જેમ કે સૂચના આપેલી હોય અંક લખવાની તો ઘણા સ્પેલિંગ લખેલા છે ઘણા વિદ્યાર્થી ઉચ્ચાર લખેલા છે તો તમે જ્યારે પેપર લખો ત્યારે વ્યવસ્થિત સૂચના વાંચીને પેપર લખજો ચાલો તો અહીંયા આપણને સૂચના શું આપેલી છે ગુજરાતી આપેલું છે તેની સામે આપણે તેનો ઉચ્ચાર લખવાનો છે તો શનિવાર છે તેનો ઉચ્ચાર શું થાય સેટર ડે તેવી જ રીતે જે જે શબ્દ આપેલા છે આપણે તેનો ઉચ્ચાર લખશું ચાલો પેલું છો તો કે દાદા દાદાને શું કહેશું અંગ્રેજીમાં તો કે ગ્રેન્ડ ફાધર એટલે કે દાદા ત્યાં આપણે ગ્રેન્ડ ફાધર શબ્દ લખશું પછી બીજું તો કે ભત્રીજો ભત્રીજો શબ્દ છે તેને આપણે શું કહેશું અંગ્રેજી ઉચ્ચાર તો કે નેવ્યુ પછી પુત્રી પુત્રીને શું કહેશું આપણે તો ડોટર તો ત્યાં આપણે ડોટર શબ્દ લખશું પછી ભાઈ તો ભાઈને આપણે અંગ્રેજીમાં શું કહી તો કે બ્રધર કહી ભાઈ એટલે બ્રધર પછી અહીંયા આપણને વારના નામ આપેલા છે કે શુક્રવાર તો શુક્રવારને આપણે શું કહેશું અંગ્રેજીમાં કેવું હોય તો શું કહી ફ્રાયડે શુક્રવાર એટલે ફ્રાઈડે પછી મંગળવાર તો મંગળવારને શું કહેશું ટ્યુઝડે પછી દાદી તો દાદીને શું કહેશું તો કે ગ્રેન્ડ મધર પછી છે માસી તો માસીને શું કહેશું તો કે કાકીને જ ખાલી આંઠ કહેવાય નહીં મામી માસી ફોય અને કાકી આ ચારેય વ્યક્તિને આપણે આંઠ કહી શકીએ છીએ એટલે માસીમાં શું થાશે આંઠ પછી બુધવાર તો બુધવારને શું કહેશું આપણે વેનસ ડે ચાલો એકવાર જોઈએ શનિવાર એટલે કે સેટરડે પછી દાદાને શું કહેશું ગ્રેન્ડ ફાધર ભત્રીજો હોય એને શું કહેવાય નેવ્યુ પુત્રીને શું કહેશું ડોટર ભાઈને શું કહેશું બ્રધર શુક્રવારને શું કહેવાય ફ્રાઈડે મંગળવારને ટ્યુઝડે દાદીને શું કહેવાય અંગ્રેજીમાં તો કે ગ્રેન્ડ મધર માસીને આઠ અને બુધવાર એટલે કે વેનસ ડે ચાલો હવે જોશું પ્રશ્ન નંબર પાંચ નીચેની ખાલી જગ્યાઓ એ અને એ એન વડે પૂરો તો આ આપણે જોયું હતું ને લેસન નંબર ચોવીસમાં એ અને એન વાળી ખાલી જગ્યા તો આપણે જે ફોનલાઈન બુકમાં ટોપિક લખાવી છે તેમાં પણ આપણે એ એનની ખાલી જગ્યા જોઈ ગયા અને લેસન નંબર ચોવીસ તેમાં પણ આપણે વાક્યમાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યા એ એનની છે તેના વિશેનો અભ્યાસ કરેલો હવે તો બધા વિદ્યાર્થીને ખબર હશે કે ક્યારે એ આવે અને ક્યારે એ એન આવે ચાલો એક વખત હું તમને કહું છું કે એ ક્યારે આવશે જ્યારે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે શું આવશે એ અને જ્યારે શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય ત્યારે શું આવશે એ એન સ્વર કોને કહેવાશે એ ઈ આઈ ઓ અને યુ આમાંથી કોઈ પણ સ્વર હોય એટલે શું મૂકશું એ એન ચાલો પહેલી ખાલી જગ્યા જો થીસ ઇઝ બસ થી એટલે કે આ ઇઝ એટલે છે અને બસ એટલે બસ આ બસ છે તો શું મૂકશું એ કે એ એન તો ખાલી જગ્યા પછીનો શબ્દ છે તેનો પહેલો અક્ષર જોવો શું છે તો કે વ્યંજન છે એટલે શું આવે તો કે એ ત્યાં આપણે એ કરશું પછી બીજી ખાલી જગ્યા તો કે થેટ ઇઝ ઓરેન્જ થેટ એટલે પેલું ઇઝ એટલે છે ઓરેન્જ એટલે નારંગી પેલી નારંગી છે ચાલો નારંગીનો શબ્દ છે ઓરેન્જ તો એમાં પહેલો અક્ષર જોવો જોઈએ કાઉ એટલે કે આ ઇઝ એટલે છે કાઉ એટલે કે ગાય આ ગાય છે તો પેલો અક્ષર શું છે તો કે વ્યંજન વ્યંજન છે એટલે શું મૂકશું એ પછી ચોથી ખાલ જગ્યા જુઓ શું છે ધીસ ઇઝ એપલ ધીસ એટલે આ ઈઝ એટલે છે અને એપલ એટલે સફરજન આ સફરજન છે પહેલો અક્ષર જોવો જોઈએ તો કે શું છે સ્વર છે એટલે કઈ ખાલી જગ્યામાં શું મૂકશું એ એન પછી છેલ્લી ખાલી જગ્યા જોવો જોઈએ ધેટ ઇઝ કાર ધેટ એટલે પહેલું ઇઝ એટલે છે અને કાર એટલે કાર અથવા તો ગાડી પહેલી ગાડી છે તો શું આવશે કયો જોઈ એ કે એન પેલો અક્ષર છે વ્યંજન વ્યંજનો એટલે શું આવશે એ તો અહીંયા આપણે ટેસ્ટ નંબર છ જોઈ જે લેસન નંબર ચોવીસ અને પચીસના આધારે છે તો તમારે તે એક વખત ફોર ફોરલાઈન બુકમાં પણ તેના મોઢે જવાબ લખવાના છે અને તમારા ઇંગ્લિશના પુસ્તકમાં પણ વિડીયો જોઈને વ્યવસ્થિત તેના જવાબ લખવાના છે તો બધા વિદ્યાર્થી ઘરે વ્યવસ્થિત ટેસ્ટ નંબર છનો અભ્યાસ કરશે ધન્યવાદ